मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुखदेव श्री हरि समर सुनाय परम दयालु छो तमें श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रण नाम वारं वार उपेश ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः सर्वावतारिणे श्री हरि कृष्ण महाराजाय नमो नमः सर्वकारण कारणाय घनश्याम महाराजाय नमो नमः श्री सहजानंद स्वामिने नमो नमः श्री नीलकंठ वर्णिने सर्गदासाय नमो नमः सद्गुरु श्री आदि गुरुवे गोपालानंद मुने नमो नमः सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने नित्यानंद स्वामी ने प्रेमानंद स्वामी ने सतानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने राधारानंद स्वामी ने राधारमण दास स्वामी ने नमो विक्रम संवत 2068 चैत्र सुद त्रीज रविवार तारीख 23/3/12 વાલા ભક્તો આજે રવિવાર છે પણ રવિ સભા રાખેલી નથી આપની નોંધ માટે કેમ જે આજે સુધી ચાલુ હોવાથી રવિ સભા બંધ રહેશે પાર્ષદો સાથે ગોના દેવુબા રાજપા અને અમીનબાઈને મારા દેવ સમાધિ કરાવી દીધી અક્ષરધામમાં જે ભગવાનની દેવી મૂર્તિ છે એને મેત્રની આગળ વ્યક્ત કરે ગુરુજીએ વાત કરી હતી કે આપણને માયા મળે તે ભગવાનની કૃપા ન કહેવાય પણ ભગવાનની કૃપા ત્યારે કહેવાય જ્યારે આપણને પંચ વિષયમાંથી વૈરાગ થાય ભગવાન અખંડ નામ રહે સંતો ભક્તોનો યોગ થાય તે ભગવાનની કૃપા ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનની દયા તો એ જ કહેવાય કે ભગવાનનો અખંડ આનંદ મળે કાલે ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનની દયા ત્યારે માનવી કે જ્યારે મળે પણ આપણે થાય છે એવું કે નાની એવી વાતમાં અને માય કેવા સુખમાં ઓગળી જાય છે પીગળી જાય છે એમાં સુખ મનાઈ જાય છે કલસાગરમાં વાત આવી હતી કે મહારાજ નાગરકાથી ચાલવાનું કોઈ ત્યારે મહારાજે બધા ભક્તોને પૂછ્યું કે આપણે બાજુના ગામમાં જવાનું છે તો કેમ કરશું જેમ જેને ખબર હોય કે કયો એટલે બધા હરિભક્તો કઈ બોલ્યા નહીં પછી મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ તમે તો પરમેશ્વર છો એટલે તમે જે કહેશો એ સત્ય થશે અને બધાના નાડી પ્રાણ તમારા હાથમાં ગઈકાલે સાગરમાં વાત આવી હતી કે સંતો છે તે બહાર જે મહારાજની મૂર્તિ હતી તેના અંતરમાં ધારવાનો અભ્યાસ કરતા હતા જે સંતો ભક્તોનો દાસ નથી થઈ શકતો કે ભગવાનનો દાસ નથી થઈ શકતો ગુરુજીએ વાત કરી હતી કે ભગવાન અને સંતો ભક્તોનો મહિમા લેતા વિચારતા આવડે તો તેનાથી ભગવાનના આપણે અહીંયો હેતાળું થાય છે અને અહીંયો હેતાળું થાય તો ભગવાનમાં હેત થાય છે અને હેત થાય એટલે ભગવાનમાં રુચિ રહે કાલે ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનના લીલા ચરિત્ર જે સંભાળી રાખે તેના સર્વે પાપો નાશ થઈ જાય કાલ પ્રશ્ન એક આવ્યો હતો એમાં ગુરુજી વાત કરી હતી કે ભગવાનમાં ડાયરેક્ટ જોડાવાય નહીં ડાયરેક્ટ જોડાવાય પણ સંતો વચ્ચે હોય તો તે સારું કાલ સાગરમાં વાત આવી હતી કે લીલા ચરિત્રમાં જેટલું સુખ ને આનંદ આવે છે એટલો ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય એમાં નથી આવતું કાલે મોટીબા અને રાજબાના પ્રતાપથી જે ભાઈઓ સમાધિમાં જતી હતી તો એમને વૈકુંઠમાં લક્ષ્મીજી અને ગોલોકમાં રાધાજી હતા તો એમને
ધન્યવાદ કહેતા કે તમને જે મૂર્તિ મળી છે તે સર્વોપરિ છે એમ માનીને અમે તમને નમન કરીએ છીએ. ભગવાન ના ચરિત્રો છે ઘી ઘી જેવા છે અને એની હારે કર્મ જ્ઞાન ને વૈરાગ્ય પણ ન આવી શકે. જે હરી ભગત નિર્મળ ને નિર્મળ હોય એ સાચો હરી ભગત કહેવાય. કાલે સાગર માં વાત આવી હતી કે મહારાજ જયારે બે ઘડી હિંડોળા પર પોટી જાય ત્યારે સંતો ધ્યાન કરતા અને ધ્યાન કરતા જે બાર મૂર્તિ દેખાતી તે અંતર માં ધારણ કરે. કાલે ગુરુજી વાત કરી હતી કે ભગવાન નો મહિમા વગર ભગવાન માં હેતાળા થવા નહીં, ભગવાન માં હેતાળા થયા વગર ભગવાન માં અખંડ વૃત્તિ રહે નહીં, ભગવાન માં અખંડ વૃત્તિ રહ્યા વગર ભગવાન ના સુખે સુખાળા થવાય નહીં અને નિર્મળ નિર્માણી ને જેમ રાખે તેમ રહે તે સાચો હરી ભગત. સાગર માં આવ્યો પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ હતા તો પણ એ વખત ના સંતો અંતરવૃત્તિ વાળી અને મહારાજ નું અંતર માં આત્મા માં ચિંતન કરતા એના ઉપર ગુરુજી વાત કરી હતી. એટલા માટે આપણે પણ એવું જ કરવું જોઈએ કે અખંડ મંદિરમાં કે કોઈ પણ મૂર્તિ સામે આપણે બેસી શકવાના છીએ નહીં અને જો એટલી ટેવ હોય તો અખંડ સુખ રહે નહીં. એટલે નન સંતો અખંડ સુખ લેવા માટે બહાર રહેલા પ્રગટ મહારાજને આત્મામાં સાક્ષાત સિદ્ધ કરવા માટે અખંડ અભ્યાસ કરતા એમ આપણે પણ એવો અંતરવૃત્તિ વાળી આત્મામાં મહારાજને સાક્ષાત કરવાનો અભ્યાસ કરીશું તો અખંડ સુખાળા થઈ શકશું. કાલે કથામાં આવ્યું હતું કે સાધુઓ સંતો સંતોમાં બેસતા હતા, વર્ણિયો વર્ણિમાં, દરબારો દરબારોમાં, વૈશ્યો વૈશ્યોમાં, શુદ્રો શુદ્રોમાં અને સ્ત્રીઓ સ્ત્રીઓમાં, કોઈ ભૂલથી પણ એકાબીજાની સભામાં બેસતાની એવી મર્યાદા રાખતા હતા અને એ મર્યાદા અક્ષરધામની હતી. કાલે સાગરમાં વાત આવી હતી કે મહારાજે વસ્ત્રો અલંકાર આદિ ઓડાડ્યા ખાચરને આપ્યા અને બીજું જે કંઈ હતું તે સુરા ખાચર અને અલ્યા ખાતે ના આપ્યું એમ બધી ઉપાધિ ટાળીને મહારાજ પરમહંસ જેવા થઈ ગયા. ઉપાધિ મારી કાલે સભાનું વર્ણન કર્યા પછી આધારાનંદ સ્વામી પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે આવી સભા અક્ષરધામ વિના બીજે ક્યાંય ગોલોક કે વૈકુંઠાદિક ધામમાં નથી. એના ઉપર ગુરુજી વાત કરી કે અક્ષરધામમાં એટલે આવી સભા નથી, ત્યાં સ્ત્રી પુરુષોના ભેદ જ નથી અને જે ગોલોક ને વૈકુંઠાદિક ધામ છે ત્યાં એટલે આવી સભા નથી, ત્યાં આવી રીતે સ્ત્રી પુરુષોના ભેદ છે પણ આવી રીતે સુધારો નથી. માટે આ સભા એ દિવ્ય સંતો બાહ્ય મૂર્તિના દર્શન કરીને અંતરમાં ઉતારતા એ પરથી ગુરુજી વાત કરી દીધી. અંતરમાં મૂર્તિ ઉતાર્યા વગર કોઈ દિવસ ભગવાનનો વિયોગ ટળે નહીં માટે અભ્યાસ કરીને મૂર્તિને અંતરમાં ઉતાર. મહારાજ નાગરકાથી ઉતાર્યા સાથે પૂજાચારણ મુક્તાનંદ સ્વામી, સંભાજી સ્વામી, આનંદાનંદ સ્વામી, મુકુંદાનંદ સ્વામી અને ઠાકરદાસ અને કેટલા સંતોને હારે લીધા. બધા સંતોએ ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ અત્યારે અધૂરમાં બહુ વ્યાપી ગયો છે અને બધાએ લૂંટફાટ કરે છે અને નિર્દોષ બધાને બહુ હેરાન કરે છે, તો તમે દયાળુ ભગવાન છો તો આની ઉપરથી આ કબજો જમાવ્યો છે બધા લૂંટારાઓને એને અધર્મ છોડાવી અને તમે ધર્મના માર્ગે ચડાવો એ બધા સંતોએ. કાલે ગુરુજી વાત કરી હતી કે આપણને દુઃખમાં સુખ મને છે એ જ આપણું મોટું જ્ઞાન છે. કાલ ગુરુજી વાત કરી હતી કે જો ભગવાનમાં ગળેલો હોય એમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય બધું તો હોય પણ એને એના કરતા ભગવાનના લીલા ચરિત્રમાં બધું સુખ આનંદ આવે છે. કાલે ગુરુજી વાત કરી હતી કે જયારે જ્ઞાન થાય ત્યારે જગતમાં બીજું બધું મળતું હોય ત્યારે બધું એને દુઃખ લાગે અને એમ થાય કે ક્યારે મને ભગવાન મળે કારણ કે સાચું સુખ એમાં જ એવું એને મને. અને ગુરુજી વાત કરી હતી કે અભિમાની માણસ છે એ સંતનો દાસ થઈ શકતો નથી. ગુરુજીવાળા પ્રશ્ન ઉપર ઉત્તમમાં વાત કરી હતી કે જે ભગવાનને ડાયરેક્ટ મેળવવા માટે છે એના કરતાં કેમ કે દાસને જે મેળવવા માટે છે એ ભગવાનને વધુ ગમે છે. તો કાલ ગુરુજી વાત કરી હતી કે મૂર્તિ થવાનો અભ્યાસ કોનાથી થાય તો જેને ભગવાનના સુખની ભરભરતી ભૂખ જાગી હોય તો જ કટકો રાખીને અભ્યાસ કરી શકે. કાલે અમે લીલા ચરિત્રમાં મહિમા કર્યો છે તે કોણ છે? ધર્મેન્દ્રભાઈ
કાલે ગુરુજી વાત કરી છે કે ભગવાન ના લીલા ચરિત્ર તો શુદ્ધ ઘી જેવા છે, એટલે જે લીલા ચરિત્ર યાદ રાખે સંભાળી રાખે એ ભક્ત અંદર થી ભગવાન સાથે પડેલો હોય. બરાબર. અને લીલા ચરિત્ર માં જેવું સુખ હશે એવું જ્ઞાન વૈરાગ્ય અને કર્મ માનવ નથી. માટે જેને શ્રી હરિના ચરિત્ર નું ચિંતન રહે તેના પાપ માત્ર બળી જાય છે. આટલું કહ્યું હતું. આપણે મહારાજ માં કઈ રીતે જોડાઈએ છીએ અને ભગવાન શ્રી હરિને કઈ રીતે જોડાઈએ તે વધારે ગમે છે. અને પ્રશ્નના ઉત્તર કરતી વખતે અમે આ વાત કરી હતી. ગુરુજી, આપણે મહારાજમાં ડાયરેક્ટ કાલે વાત કરી હતી ગુરુજી કે ડાયરેક્ટ મહારાજ સાથે જોડાઈએ છીએ, પણ મહારાજને સંતો દ્વારા જોડાઈએ તો વધુ ગમશે. એમ કે દાસ થઈને જો ભગવાન સાથે જોડાવાનો અભ્યાસ કરીએ તો મહારાજને બહુ વધારે ગમતું હોય એવું આ ગ્રંથમાંથી વારે વારે જાણવા મળે છે. ડાયરેક્ટ જોડાનાર કરતા દાસના દાસ થઈને જે ભગવાન સાથે જોડાવાની કોશિશ કરે છે તો શ્રીજી મહારાજને વધારે વાલો હોય એવું સ્પષ્ટ આ કથામાંથી સાગરમાંથી જણાય. જેમ મા બાપને દીકરાનો દીકરો અને એનો દીકરો બહુ ગમતો હોય એમ ભગવાનને દાસનો દાસ ને એનો દાસ બહુ ગમતો હોય એવું દેખાય છે. કેમકે દાસ થઈને ભગવાનમાં જોડાઈએ એ જ મહારાજને વધારે ગમે છે, છતાં જીવ ડાયરેક્ટ ભગવાનમાં જ જોડાવા કેમ મથે છે? ડાયરેક્ટ જોડાવા ગુરુજી એટલે મથે છે કે એને ત્યાગી માનશે, અને જો સંતોમાં જોડાય તો એને માન મેકવું પડે એટલે ડાયરેક્ટ જોડાવા મથે. અમને પકડાય કે અહંકારી છે એને કોઈને દાસ થવું ગમતું નથી, એટલે ભગવાન નો દાસ તું એવો ડોળ કરે છે. પણ જે સંતો ભક્તો નો દાસ નથી તે ભગવાન નો દાસ છે જ નહીં. એને ખાલી વ્યાયામ છે હું ભગવાન નો દાસ છું છે નહીં. સંતો ભક્તો નો દાસ થઈને જીવે છે એ જ ભગવાન નો ખરો દાસ છે. બાકીનો બિંડ સમજવું, ભૂલે ભૂલા પડવું નહીં. સાગરની કથાનું રહસ્ય તમારી આગળ મેં ખોલ્યું. ડાયરેક્ટ ભગવાનના જે દાસ હોય ને એનાથી આગળ આવજો, નહીં તો મરશો. દાસના દાસના દાસ જ સેવનીય અને કલ્યાણકારી છે, એમાં કોઈ બી રોવાનો વારો નહીં. સીધે સીધા ભગવાન ત્યાંથી પ્રાપ્ત થશે. પણ જે સંતો ભક્તોની સાથે પ્રીતિ રાખતા નથી, એમને નમતા નથી અને અમે ભગવાનને બરાબર ઓળખીએ છીએ, ભગવાનમાં અમે જોડાઈ ગયા છીએ એવો જેને અહમ હોય એ પોતે છેતરાયેલો છે બિચારો. આપણું શું કલ્યાણ કરશે? એને જ ખબર કે મને ઘમંડ ચડેલું છે, આપણું અભિમાન કેવી રીતે ટાળશે? સંતો રાત દિવસ શું અભ્યાસ કરતા? તારી નજીકમાં નજીક હોય અને મહારાજની મૂર્તિને અંતરમાં ધારવાનો અભ્યાસ સંતો નિત્ય કરતા. શું કરવા? કારણ કે બાહ્ય મૂર્તિ હોય તો વિયોગનું દુઃખ થાય છે, પણ જો અંદર મૂર્તિ હોય તો વિયોગનું દુઃખ ક્યારેય થતું નથી. બાહ્ય મૂર્તિ હોય તો વિયોગનું દુઃખ થવાનું કારણ શું? કારણ કે મહારાજથી દૂર જઈએ શ્વેતા જઈએ ત્યારે મહારાજના દર્શન તેનો લાભ ન મળે. સારી રીતે તમે સમજ્યા છો. ભગવાન દાસ હતા કે ભગવાન હતા? આજ જોઈએ ને ભગવાન દાસ બોલ્યા કે ભગવાન બોલ્યા? દાસ. ખાલી દાસ એમ ને.
સંતો અંતરમાં મૂર્તિ ધારવાનો અભ્યાસ સાચી કરતા હતા એ તો બધું ભગવાન દાસે કહી દીધું છે. વાહ, અખંડ મૂર્તિ અનુભવાય એટલા માટે સંતોની જેમ આપણે અભ્યાસ કેમ નથી કરી શકતા? આપણને સંતોની જેમ ભરભરતી ભૂખ નથી અને આપણે ભગવાનની જગ્યાએ ઘણા બધા ઓપ્શન રાખ્યા છે. ફક્ત એક માત્ર ભગવાનને પામવાની જ આપણા ભૂખ હોય તો જ આપણે ભગવાનને પામી. કોણ છે ભાઈ? અરુણભાઈ રાજ. ફાઇન ઉત્તર કર્યો તો વેરી વેરી ફાઇન પરફેક્ટ. તમને કથાના રહસ્ય પકડાય છે ખરા. અમુક અમુક શ્રોતાઓ એટલા બધા હોશિયાર છે, એટલા બધા સજાગ છે, એટલા બધા બુદ્ધિશાળી છે, જ્ઞાની ખપવાળા છે કે એની આજે આપણે કાંઈ નહીં. માટે એવા શ્રોતાઓને મારા બે હાથ જોડીને પ્રણામ. કથા બરાબર સાંભળે અને મનન કરે અને રહસ્યમાં રહસ્ય વાતને શબ્દ શબ્દ ગોપી હૃદયમાં ધારણ કરે અને પછી એને એ રહસ્ય બધા પકડવાના માટે અભ્યાસ થવા જ લાગશે. એક વાર હવળું સમજાય ને પછી હવળું હલાય. અમે સમજણ ઉપર બહુ વજન દઈએ, બહુ જ વજન દઈએ. સમજણ દઢ કરવા સારું આ કથા સાગરની અમે શરૂ કરી છે. વર્ષોથી અમે વાત કરીએ છીએ કે સમજણ 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 જેવું કોઈ સુખદાયક નહીં. સવળી સમજણ શીખીએ તો સવળું ચલાય. જેના માથામાં સમજણ અવળી એ કેવી રીતે હવળું જીવશે, હવળું બોલશે, હવળું વિચારશે, હવળું વર્તશે એમ એનાથી ક્યાંથી થશે? માટે આપણે સમજણ સવળી કરવા સારું હરિચરિતામૃત સાગર ઉર્ફે આગારામ સ્વામીના ગ્રંથની હવે બે સવારે 1.5 કલાક કથા સાંભળવી, મનન કરવી, જીવમાં ઉતારવી, આચરણમાં લેવાનો પ્રયાસ કરવો, અવશ્ય કરવો. મોટામાં મોટું અજ્ઞાન શું છે? કાલે અમે કંઈક બોલ્યા હતા, મારી જમણી ભાગની સભામાં આવો. દુઃખને જે પોતે સુખ માની લે છે એ જ મોટા મોટું અજ્ઞાન. સાબાશ. આ ભાઈ નહીં પકડાયું. કોણ છે? સુનિલભાઈ નડિયા. ચાલો ભાઈ, જે દિવસે આપણને જ્ઞાન થશે ત્યારે શું સમજણ થશે? એટલે કે જ્ઞાન થશે ત્યારે શું સમજણ થશે? તો જ્ઞાન ની સમજણ નહીં. અને કેમ પૂછાય કહું? હા, જ્ઞાન થશે ત્યારે આપણું વર્તન કેવું હશે? જ્ઞાન થશે ત્યારે હું સમજણ થશે, હું સમજણ થશે. હા, સંતન ઘણા ના બધા કોઠારી ના કોઠારી કથા. ગુરુજી કાલે વાત કરી હતી, જયારે આપણે ભગવાન નું જ્ઞાન થાય છે ત્યારે ભગવાન ને ક્યાંય સુખ નહીં મને, એમની વૃત્તિ નહીં મને. તો પછી મૂર્તિ નું સુખ ગમશે, એ સિવાયનું કઈ પણ સામેથી મળશે ને તો પણ જરાય હર્ષ નહીં થાય, આનંદ નહીં થાય. એમ રે ભાઈ, ક્યાં ભગવાન ના સુખ માં વિઘન કરનારું સુખ આવ્યું એમ થાય? ભગવાનના સુખમાં વિઘન કરે કોઈ માઇક સુખ તો એ સહન ન થાય, ત્યારે ભગવાનનું જ્ઞાન થઈ જાય. આપણને તો માઇક સુખ ન મળે ત્યારે સહન ન થતું, સમજી કોઈ ન મળે, માન ન મળે ત્યારે મુજારો થાય. કે હવે કેવો ભગવાનનું જ્ઞાન કહેવાય? ભગવાનનું જ્ઞાન હોય તો ભગવાનમાં ઇન્દ્રિયોને પણ ત્રણેલા રહે અને એમાં કોઈ પણ માહિતી સુખ વિષય કે ગમે તે બાધ કરે તો મગજ જાય. હું ભગવાનનું દિવ્ય અખંડ શાશ્વત સુખ ભોગવતો હતો એમાં આ નાશવંત સુખ વચ્ચે વિક્ષેપ કરવા ક્યાં આવી ગયું? ભક્ત આવી ગયું એમ થાય. થાય જેવો નહી તો ભગવાનનું જ્ઞાન આપણને હજી થયું નથી. સમજણ થઈ નથી. જે સમજણ થશે
એવી બધી ઇન્દ્રિયો અંતરની વૃત્તિઓ સહજ સ્વભાવે શ્રી હરિજી મહારાજના સ્વરૂપમાં પ્રેમથી વળગીને એ સુખ માણશે. અને એ સુખ સિવાય બીજું કોઈ પણ સંસારનું સુખ જો એમાં વિક્ષેપ કરવા આવશે તો તમે ઉદાસ થઈ જશો. કેવું સત્ય અખંડ આ ઉપર જે આનંદ છે તે માણી રહ્યો હતો એમાં ક્ષણિક અને તુચ્છ માયિક સુખ વચ્ચે વિક્ષેપ કરવા ક્યાંથી આવી ટાટકી ચાલે એમ મગજ જશે ત્યારે સમજવું કે હવે કઈક ભગવાનની હમજણ થઈ. બાકી તો લોલે લોલ તમે ને તમે બધા કોઈ બાકાત નહીં મારાથી માંડી. માટે આપણે સત્ય વાતનો તપાસ કરવો મફતના જ્ઞાની તરીકે પંકાવવાનો કોઈ અર્થ નથી. લોક આપણને જ્ઞાની માને તે છે ભગવાનના આસન દર્શન થાય આપણને એ ભાઈ. લોક આપણને સમજના માને તે શું આપણને માનની અને પંચવિષીની પીડા ન થાય એ માને એટલે આપણને ન તકલીફ થાય. વાત કરો તો તેના માયનેથી શું મળે આપણામાં એ હોય તો આપણને સુખ થાય. કોક આપણને દુનિયા આખીનો રાજા માને શું આપણો હુકમ બધી હાલવા માંડે તો હુકમ હાલતો હોય તો આપણને રાજાપણાનું સત્તાપણાનું સુખ આવે. કોક માને એથી હું કોઈક આપણને કરોડોપતિ માને તે શું આપણને ઈચ્છા થાય એમ કાર ને પ્લેન ને બધું ખરીદી શકાય એ માને જ શું થઈ ગયું. આપણી પાસે કરોડો રૂપિયા હોય તો બરાબર પણ એક મોટા મોટી આપણી મૂર્ખતા એ છે કે આપણને કોઈ ખોટા મોટા માને તો એનો હવાદ આપણે લીધા જ કરીએ છીએ એમ જરાય શરમ નથી આવતી. એવા આપણે નાક કરતા છીએ શરમ નો આવે ગમે બોલો સાદા સાદર જેવા ન હોઈએ મનસંતો જેવા ન હોઈએ કોઈક એમ કે ને કે તમે તો આવા છો સારું લાગે જરાય વિચાર ન આવે એટલે ભાઈ રવાજો એવું કઈ નથી એમ ખખડીને કઈ ન કરે. આ બહુ મોટી નબળાઈ છે કઈક આપણામાં હોય ને કોઈક કહેતું હોય તો ઠીક છે આપણે એ સહન કરી લઈએ પણ મુદ્દલ આપણામાં એ ગુણ ન હોય એવા આપણે ખરેખર ન હોઈએ આપણને આપણી બધી ખબર હોય આપણને કેવા ઘાત થાય છે કેવી કેવી ઈચ્છા થાય છે કઈ કઈ ઈચ્છા પૂરી કર્યા વિના રહી નથી એકતા કેટલીક ભગવાનની કેટલીક ભગવાન સિવાયની માયાની ભૂખ રહે છે એ બધી આપણને ન ખબર હોય આપણા અંતરની. બીજા હારા મને વખાણે એટલે બસ રાજી થવું હે ભગવાનના ભગત થવાનું તો એક બાજુ રહ્યું સત્યવાદી નથી આ બોલો. એ મારા ભગત ન હોય ને ખાલી સત્યપ્રિય માણસ હોય ને તો એ ખોટી વાત કોઈ કરે ને તો એ બોલે રવાજનભાઈ એવું મારામાં કાંઈ નથી. ભલે ભગત નથી પણ સત્યવાદી તો કરો સત્પુરુષ તો કરો. આપણે તો ભગતથી એવો દાવો ધરાવીએ છીએ અને સત્ય તો આપણાથી વેગળું હોય છે. સત્ય સાથે તો સામો કોઈ સ્નેહ નથી તો ભગવાન સાથે શું હોય છે પરમ સત્ય પરમેશ્વર છે. સમજાણો કે કહેવાતું જગતનું સત્ય પાડ્યા વગર એવા સત્યરૂપ ધર્મનો આધાર જે પરમ સત્ય એવા શ્રીહરિ ક્યારેય પ્રાપ્ત થતા નથી. શ્રીહરિ પ્રિય જેને બનવું હોય એને સત્યપ્રિય બનવું જોઈએ. અસત્યપ્રિય માણસો સત્ય એવા ભગવાનને પ્રિય નથી કરી શકતા અને નથી પોતે પરમાત્માને પ્રિય થઈ શકતા. આપણી એક મોટી આ તકલીફ છે. આપણને ખ્યાલ હોય કે હું એવા ગુણે યુક્ત નથી પણ સામા માણસે માની લીધા આપણને તો આપણને ગમે કઈ ગમે મહિમા રાખે છે મહિમા રાખે સારું ખોટો રાખે તો સારું એના માટે સારું તારા માટે હું સારું તને હું નફો એટલે તારે તો નુકસાન જ છે. બોલો મહિમા આપણે સામાનો રાખવાનો હોય સત્સંગની આ અસલ રીત છે.
આપણે જેટલો આમાં માણસનો મહિમા હોય એટલા આપણે સુખી થઈએ, એટલો આપણને લાભ થાય, એટલું આપણને વધારે વધારે ભગવાન નજીક જવાય, ભગવાન મહેત થાય. આપણો મહિમા કોઈ બીજા ખૂબ રાખે એનાથી આપણને નુકસાન થાય છે, ફાયદો તો અર્ધી જ નહીં. આવી નુકસાનીનો ધંધો કરે એને ડાયો ન કહેવાય તો જ્ઞાની ક્યાંથી કહેવાય? એ તો ભોપો કહેવાય અને મૂર્ખમાં ખપે, અને એને એનું રડેલું એને ખાવામાં કામ ન લાગે. માટે એવી કઈ ઈચ્છા રહેતી હોય અંતરમાં તો એને બહુ મોટું અજ્ઞાન જાણીને ભરા કરી દેજો. આપણે જેટલા ધર્મનિષ્ઠ હોય, જેટલા જ્ઞાની હોય, જેટલા વૈરાગ્ય હોય, જેટલા ભગવાનમાં હેત વાળા હોય, જેટલી આપણને સેવા અને જેટલી આપણને ભગવાનની સંતોની ખરેખર નક્કર અજમાવેલ વાત હોય નિષ્ઠાની, એટલું જ કોઈ આપણને માને કહે તો ઠીક છે. મારા ભાઈ જે છે તે કહે છે ને આપણે એ સહન કરવું પડે, પણ વિશેષ માને ને આપણને ખબર પડે તો આપણે કહેવું જોઈએ. એવું નથી, તમે રહેવા દો, રહેવા દો બાપા, મને જીવવું છે એમ જીવવા દો, આમાં હું મરીશ. તમે તો મહાન છો, મને મહાન માનો છો, પણ તમે જેવો મને કલ્પો છો એવો મહાન નથી. તમારું હૃદય મને જે રીતે મોટો સ્વીકારે છે એ રીતનો મોટો હું નથી. તમારા મનમાં મારી જે છાપ છે, જે ચિત્ર છે તેવો હું નથી. મારે અહંકારનો પાર નથી, માનનો પાર નથી, કામનો પાર નથી, ક્રોધનો પાર નથી, ઈર્ષાનો પાર નથી, લોભનો પાર નથી. મને કઈ અખંડ તેલ ઝાડાવત ભગવાન સાંભળતા નથી બાપા, બહુ ભૂલી ગયા છે. અને કઈ આત્મા પરમાત્માનું અખંડ દર્શન નથી. તમે બહુ મને મોટો માનો, હું આ બધી મહેનત કરું છું સત્સંગ અને બધાને સેવી અને ભગવાનને રાજી કર્યા, તમારી બધાની કૃપાથી થાય એટલું કરું છું. પણ ખોટો તમે મને મોટો માનો એમાં હું મરીશ, અને નક્કી હા મોત તો થવાનું. હાલ સમજાય કે કાલે સમજાય આ વાત, આ 100% વાત સાચી છે. આ દુનિયામાં જે મોટા નહોતા એ માણસ મોટા થવા ગયા છે, અને એને એવા ખોટા ખાધા છે કે દુનિયા એને કાયમ યાદ કરશે. જાણો એ તો હાંસીને પાત્ર જ થાય. હું બોલો, અમે એ તો જે દી તાણું આવે ને તે દી બધું ખરાની ખરે ખબલો થાય. કોનામ કેટલું જોર છે એ રામ ની સેના ચાલતી ચાલતી દક્ષિણ સમુદ્ર ને કિનારે પહોંચી, અને હોજમ નો દરિયો ઠેકવાનો થયો, તો જે હતું એ બધાનું વાસ્તવિક બાર આવી ગયું. ખ્યાલ આવે? આપણે ગમે તે રીતે કોકના માથામાં મોટા ને સારા રહેવાની છાપ કાયમ નાખવા ભલે મતતા હોય, પણ જે બી તાણું આવે તે બી આપણી જે છાપ હોય ની હવું દેખાય. દરિયો ઠેકવાની થયો ને તો એ કીધું હવે હાલો લ્યો, કોક કે મારાથી આટલું ઠેકાય ને, કોક કે હું જાઉં ખરો તો આવી ન હતો ને બધું હતું એવું બાર એવું બધાને નિષ્ઠાની મોટી મોટી દેતા હોઈએ, તાણું આવે તો ખબર પડી જાય કેટલી છે. માટે આપણે બધાએ બીજું આપણાથી થાય ન થાય કાંઈ નહીં, પણ ડબલ રોલ ન મારીએ. જેવા છે એવા સત્સંગમાં લિખાલ સિંગલ જોઈએ ને તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણને કોઈ દિવસ એવી તો તકલીફ નહીં જ પડે કે આપણને એવું થાય કે હવે પૃથ્વી ફાટે સારું હમાઈ ગયું, એવી તો તકલીફ નહીં જ પડે. પણ જો પોતાનો મહિમા બીજાને થાય અને મોટા માને ને ગણે ને આગળ બેહાડે ને સલાહ લે ને એવી બધી વાસના કે કાંઈ પણ વધારે પડતું પોતામાં ન હોય એવું દેખાડ્યું,
છે, માથા દાડા આવી છે. આ વાત બધાય નાના મોટા બધાય ભાઈઓ ભાઈઓ બાળકો જ્યાં સાંભળતા હોય ત્યાં ધ્યાન બને છે. જેટલો પોતાનો ખોટો મહિમાનો ફુગાવો સત્સંગમાં ફેલાઈ ગયો હોય ને એટલો ધીમે ધીમે કંટ્રોલ કરી લેજો. બીજાનું કલ્યાણ થવું હોય થાય, ન થવું હોય કાંઈ નહીં, પણ ધંધો કરીને કોઈના કલ્યાણ કરવાની સીધું મહારાજે આપણને ક્યારેય આજ્ઞા કરી નથી, છૂટ આપી નથી. સમજાણું? દંભ એ દંભ છે અને દંભ ઉપર કઈ સત્ય એવો મોક્ષ નિર્માણ થતો નથી. જેમ રૂમ ઉપર બિલ્ડિંગ ન થાય એમ દંભ ઉપર કોઈના કલ્યાણ ન થાય. નક્કર પાયો હોય તો ખાવા હોય તો થાય. માટે જેવા છીએ એવા આનંદથી રહીએ. બહુ સ્થિતિ કે બહુ જ્ઞાન કે બહુ નિયમ કે બહુ વૈરાગ કે બહુ મોટી વાઇડાઈ ન કરીએ, પણ હવે હાથ જોડીએ સાના મને પડ્યા રહીએ ને આ સત્સંગમાં તો સુખે પાર ઉતરી જશે, કઈ વાંધો નહીં આવે. પણ ઘણાને આ વાત ગળે ઉતરતી નથી, એના હૃદયમાં પાંચ વારે વિચાર આવે છે, મારું કઈ માન નહીં, મારી કોઈ ગણતરી નહીં, મારો મહિમા મારી પ્રભા મારી રાહ, હું આટલું કરું છું, બીજી કોઈને હું કેમ કઈ નોંધમાં નથી આવતો, મારી બધા નોંધ લો નોંધ લો નોંધ લો. એટલે ભાઈ એઠો ભાઈ, આવા મોટા ભગવાન છે, આવા મોટા સંતો, બીજા હજારો મોટા મોટા હરિભક્તો છે, એની તો લેવા જ નહીં. વચમાં તારી ક્યાં ભૂલી મારી નાખે નોંધ, નોંધ લેવા જેવા બધા સત્સંગમાં ખૂટી ગયા છે, તારી નોંધ મચર નાખવા ભી મરે. એમ કેમ નહીં કે ભાઈ આની નોંધ લો આની નોંધ લો આની નોંધ લો, આપ કે મારી નોંધ લો, હું કાગળ એમ જગ્યા નહીં તારે નોંધ લેવાની. કેટલા બધા ભગવાન શ્રી હરિના ચરિત્રો મહિમાન મોટક છે, મોટા મોટા સંતો ભક્તોનો એટલું બધું સારું સારું છે, એ બધું નોંધમાં લખ્યું છે. હવે જગ્યા નથી તારી નોંધ ક્યાં લખવી, બેઠો બે પણ થોડીક જગ્યા કરીને મારું કંઈક લો, થોડો નાના અક્ષર કરો અને થોડીક જગ્યા કરીને એમાં મારી નોંધ લો. આ જીવ જાય છે નોંધ લેવડાવવા ગરીબોગે થયો હોય, સત્સંગમાં આવતો હોય, આત્મ સિદ્ધિ થયો હોય, ચેલો થયો હોય, એમ વર્તે. આમાં શું સુખ થાય ગુરુ ને ચેલા નીકળે? મજા કઈ નથી, સજા છે, સજા કાળા પાણી. નિર્માની પણા જેવું તો કોઈ સુખ નથી. માણસ પોતાને જયારે ભૂલે છે અને ભગવાન ને સંતો ને સંભાળે છે ત્યારે એને સાચું સુખ પ્રાપ્ત થાય છે. જીવ પોતાને ભૂલી શકતો નથી એટલે ભગવાન ને ભગવાનના ભક્તો ને સંભાળી શકતો નથી. ભગવાન ને ભગવાનના ભક્તો ને અતિ પ્રેમથી રાત દિવસ સંભાળી શકતો નથી એટલે પોતાને ભૂલી શકતો નથી. આ વાત એમ જ છે, ભગવાન ને ભગવાન ના સંતો ભક્તો નો મહિમા એને મનમાં આવતો નથી એટલે પોતાનો મહિમા મગજમાં જાતો નથી. પોતાનો મહિમા, પોતાની શ્રેષ્ઠતા, પોતાના સદગુણ, બુદ્ધિ, આવડત, કળા અને હોશિયારી ભૂલાતી નથી એટલે ભગવાનની મૂર્તિ અખંડ સાંભળતી નથી. ભગવાનની મૂર્તિને પોતે પોતે જ ભૂલાડે છે. જેથી પરમાત્માનું જેમ જેમ જ્ઞાન થશે ને તે દી આખો દિવસ ભગવાનના વિચારો આવશે, તે દી પછી પોતાના વિચારો નહીં આવે. પોતાના વિચારો પરમાત્માના વિચારોના બાધક છે. ભગવાનનું જ્ઞાનથી સ્મરણ થતું હોય એમાં જીવને જ્યારે પોતાનું સ્મરણ થઈ આવે છે ત્યારે ભગવાનનું સ્મરણ ઠપ લઈને બંધ થઈ જાય છે, ચિંતન હરિનું તૂટી જાય છે, ધ્યાન વિક્ષેપિત થઈ જાય છે. માટે ભગવાનમાં જોડાવામાં આપણને બીજા બધા કોઈ નડતા નથી, આપણે પોતે જ આપણને નડીએ છીએ. પરમાત્માનું અખંડ સુખ ભોગવવામાં આપણને બીજી ત્રીજી માયા નડે છે એમ માનવું એના કરતા આપણું અહમ જ મુખ્યપણે નડે છે એમ માનવું તે બહુ સારું છે.
પરમેશ્વર ની સાચી કૃપા દયા ક્યારે થઈ કહેવાય? ખૂણામાં જા ખુલ્લો છે ને પંચ વિષયમાં વૈરાગ આપે, જ્ઞાન આપે ભગવાન પોતાનું, અને પોતાની મૂર્તિ આપે, સંતો ભક્તો નો સમાગમ આપે, એ જ ભગવાન ની કૃપા કહેવાય. મહારાજ ના પ્રતાપે કઈ ત્રણ ભાઈઓ ને કેવી સ્થિતિ પ્રાપ્ત થઈ હતી? મારી ડાબી બાજુ ની સભા મજા લાડુબા જીવુબા અને મીણબાઈ બીજા બહેનો ને સમાધિ કરાવી હતા એવી સ્થિતિ એમને થઈ હતી. કોણ બોલે? કનુ ઉકાણે હું વાત કરે એટલે આને કર કમાલ એમને એવી સ્થિતિ હતી. એ વાત સાચી જો રાજબા ના રાજબા જીવુબા ને મીણબા સમાધિ કરાવે એને સમાધિ થઈ જતી. પોતે સમાધિમાં જાય એ તો મારા ભાઈ જાય, પણ બીજાને મોકલી દીધું. સમાધિમાં જતી ભાઈઓને સમાધિમાં શું દેખાતું હતું? અને ત્યાં જે અધા અધિક જે હતા તે એમના શરણ માં પડતા ને એમ કેતા કે તમને પ્રગટ પુરુષો તમનો નિશ્ચય થયો હશે એમ. તમને સર્વાવ તારી શ્રી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એમ રાધા રમા વગેરે એના પગમાં પડીને કહેતા તમે બહુ ભાગ્યશાળી છો, તમને સર્વાવતારી શ્રી હરિ મળ્યા છે. અવતાર નહીં, તમને સર્વે અવતાર નું કારણ મળ્યા છે પુરુષોત્તમ. એટલે હું ચોખ્ખું એવું જોઉં કાલે તમને મૂળમાં વાંચી દઉં. રાધા હે ગોલોક માહી, લક્ષ્મી હે ગોલોક વૈકુંઠ માહી, યહ બાયુ જાવત તાહી, ઇનકે ચરણ મેં પરતતી હી. રાધા લક્ષ્મી દોય, યહ ભક્ત કો ધનધન કહત, મૂર્તિ મિલે તુમ જોય, સર્વોપરી તેહી કરી નહ. આવું મૂળમાં સ્વામી ની કલમે લખાયેલું છે. અદભુત ગ્રંથ છે. આપણે જેને મહિમા લેતા લેતા નિશ્ચયનો કેપ ચડે ત્યારે તેના હૃદયમાંથી કેવા ઉદ્ગારો નીકળે? ભગવાન અને ભગવાનના સંતો અર્થે શું ન થાય? શું ન થાય એવા એના ઉદ્ગારો હોય? બોલો શું ન થાય? અટક્યા નહીં ભગવાન ને ભગવાનના સંતને અર્થે હોનું હોય કે નહીં? જયારે મહિમા થાય ત્યારે હું હોય કે નહીં, બાકી કઈ ન થાય. ભલે ગલુ જઈએ શું કર્યો? એમ ડોસી મરી ગઈ તો ઉપર માટીયા ચડાવી દીધી. બોલો થાય બીજા કોઈ થી કહો મને થાય? બરવાળા ની ડોસી રાધાબાઈ અને બીજુબાઈ ગેડા પડ્યા રહ્યા, વાહે વાહે ગઢડા વહી ગયું. બોલો નિશ્ચય વિના આ થાય? નાની હોય વાત નહી. આવા તો બહુ બધા દાખલા. ભગવાન ને અર્થે શું ન થાય? જો મોટી બાની લાડુબા સંસાર છોડીને આજીવન રમચાઈ ગયા, નીચે હોય તો શું ન થાય? બ્રહ્માનંદ સ્વામી બચેર હોવાનું પહેરતા, રાજ કવિ રાજ કહેવાતા, બધું થોડું ત્યાગી છે. બોલો પરમાત્મા નો જેમ છે એમ નીતિ થયો કે દાદા ખાચર ને પણ નહોતું, મહારાજે પરાયણ પણ. બોલો અદભુત વાત છે.
બધું ભગવાન ને અર્પણ કરીને સૌ સંતો ભક્તો ના દાસ થઈને જીવી નાખ્યું દાદા સાથે. ભગવાનના સંતોને માત્ર જ્ઞાન યુક્ત નીચે વિના દાદા ખાતર જેવું સમર્પણ થાય કયો થાય તો જે જે પૂર્વે ભક્તો થયા છે જે હાલ ભક્તો છે એ બધાને ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો જયારે જેમ જેમ મહિમા માથામાં ચડી જાય છે ને ત્યારે એ નિષ્ઠા વિશ્વાસના ત્યાગમાં દેહ અને દુનિયા કુટુંબ અને રીત રિવાજ ને પણ ક્યારેક ક્યારેક ભૂલી જાય છે. એવું એવું કરી બેસે છે કે જેને ગાતા સંતો ભક્તોને આનંદ આનંદ થાય છે. એવું એવું કરી બેસે છે કે દુનિયામાં કોઈથી થાય નહીં. બોલો વિશ્વાન સ્વામીને બે દીકરા પત્ની એકના એક એના બાપને એના બાપ હાજર નહીં કોઈ મહારાજના અડતા એને કચ્છની વાટે ભૂમિયા થયા અને આજોઈમાં તકો કરીને સાધુ થઈ ગયા. મને કહો આવું કરાય અમૃત બાનું શું કંકુ બાનું શું ગોવિંદનું કાનજીનું છોકરાનું શું કોણ પછી હળી થવાય. ઘરમાં એક આગેવાન પુરુષ પછી બે બહેન બે છોકરા એની કોણ જથ્થેવાળી કરે તમે હોવ કે છે આ જરૂર નથી પણ થયા એ સાથે નિષ્ફળ આનંદ કુળ રે તો જે નિષ્ફળ થયો એનું કુળ હવે નાશી ગયું. મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાય કહા કાષ્ટ અને કહા કુહાડા કહા ઈસી કા ઘર હારા જબ સે મોહે સદગુરુ મિલિયા મિટ ગયા સબ સારા મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાય એમ કે મેરો કુદ કો અને એ નિશ્વાન સામે ગ્રંથો લખ્યા અને એ ગ્રંથોની જેટલી કોપીઓ થઈ સત્સંગમાં ભાઈઓ ભાઈઓએ એનો જેટલો લાભ લીધો એટલો ભાગ્ય બીજા ગ્રંથનો લીધો અને એના ગ્રંથોથી તો કંઈક મારા જેવા સાધુ થઈ ગયા કે જે તમને અટણ કથા વાર્તા કરીને મજા માણસ વિશ્વાન સ્વામી ન હોત તો સ્વામી સંપ્રદાયમાં હું હોત એ કંઈક બીજું જ ચિત્ર હોત. બોલો ભગવાને કરી નહીં ક્યાં ગોપાલ સ્વામીને દીકરી હતી અનુપબા પત્ની હતી કઈ જ નહીં ક્યાં મારી કોઈ આ પાડ્યા સંસારને બધા ત્યાં બીજાને કરો ને અને હવે હું કામ વચ્ચે બચારાને બૈરાને દુઃખ ને છોકરાને દુઃખ ને એમ કે ને બધા કરી નહીં ભાઈ એવું બોલો ગોપાલ સ્વામી જેને અત્યારેના કાંડા મારે જ હતા આવા મહાસાધુ ભગવાનની બધી રીતિ અલૌકિક હોય છે માણસ સમજે નહીં. આપણે ધડ 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 થાય ઠાકુ પૂબુ ઠાકુ પૂબુ ઠાકુ પૂબુ હું થાય હું નહીં કીણ માંડે વળવા આવું છે. ખાલી બે પાંચ વર્ષમાં 500 મૂડી નાખ્યો બોલો અને મહારાજ એવું કહેતા હું જેને ભાવું એને સાધુ કરી દેવાનું મને મન થાય એમ થાય કાકી દુનિયા મૂડી નાખું છે આવું કહેતા જ મારા મહારાજ એવું કહેતા જેને ભાવે એને સાધુ કરી નાખવાનું મન થાય છે એક ને નથી રહેવા દેવો સંસારમાં બધાને સાધુ કરી નાખો એમ ઉમળ સાબુ આવી જતા ઉખરાટ આવી જતા એક દીધો એટલે ભગત પગ ગાતા હતા ને ક્યાં ગામમાં પંચાળામાં પગ ગાતા પર્વતભાઈ અને ભીમભાઈ અને ઓલા એક સ્વામી કે મારા જે તમે કહેતા હોય ને પર્વતભાઈ આખી જગતને હું મૂલી નાખું છું બધાને સાધુ કરી નાખું બોલો કે મારા ઘરે તમે તો ભગવાન છો પછી મારે જાતે દે પછી કે ફકણા હાલે નહીં કે એટલે ધંધે વળગાડ દીધા છે એટલે આવું બોલ્યું કે ફકણા હાલે નહીં એટલે હવે ધંધે વળગાડ દીધા ભગવાન બોલ કેવા લેતા સંસારમાં આવું બોલે એનો અર્થ એ થયો કે જેની ઉપર કૃપા હોય એને મારા સાથે કરે બીજાને ધંધે વળગાડેલા જ રાખે ભલે વળ ખાતા કરે લાડવા ખાતા કાંઈ એને કરવા નથી કઈ નાની એવી કૃપા નથી
ભગવાને જેને પોતાને ખોળે લીધા છે એના તો બહુ મોટા ભાઈ છે. કદાચ એ સમજી શકે ન સમજી શકે, બાકી સ્વામિનારાયણનું સાધુ થવું એ તો ભાઈ ભાઈ સ્વામિનારાયણને ત્યાં દીકરો થવું એવી મોટી વાત છે. સ્વામિનારાયણનો સંતાન થવું એ કઈ નાના ભાઈ તો ન કહેવાય ને. અન્ય માન્યાને ઘેરે અવતાર નથી મળતો, સ્વામિનારાયણને ઘેરે અવતાર મળે એ તો કેટલી મોટી વાત કહેવાય. પણ ઘણા ને આ મહાત્મ્ય ની ખબર ન હોય એટલે હું જાય બધા સાધુ હોય તો સુખ નહીં. કેમ જે મહિમાનો કેસ ચડ્યા વગર તો સુખ સંસારમાં નહીં થતું. સંસારમાં કોકની પાસે પાંચ પૈસા હોય, સારું મકાન હોય તો એનો કેફ હોય તેને આનંદ હોય. હા એમાં તૂટતા હોય તો સંસારમાં સુખ હું. એમ સાધુ થયા હોય અને ભગવાન પુરુષોત્તમ ની સેવા મળી, સંત થવા મળ્યો, અહીં બેહવા મળ્યો, નિત સંત દર્શન, નિત કથા, નિત મંદિરમાં રહેવાનું, નિત થાળ ની પ્રજા, હા 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 શું અમારા ભાઈ અમે તો ભાવી ગયા. એવો જો નશો ન હોય ને તો અહીં રિયા રિયા આવા સુખમાં મુંજાય ને હુકાઈ જાય. બોલો ત્યારે રવિ ભગત ને એમ થાય આવડે રોજ થાળમાં લાડવા મળે, હુકાતા કેમ જાય. મહિમા વિના સુખ છે જ નહીં. કેમ જે મહિમા વિના હેત ને હેત વિના સુખ આવે ને. દ્વેષ માંથી દુઃખ જ આવે, ઉદાસીન માંથી હું સારું આવે કહું બંધ. માટે બધા આનંદ માર્યો, અખંડ મહારાજ નું સુખ ભોગવો, અખંડ સત્સંગ નું સુખ ભોગવો. હું લાવતા હું લઈ જવાનું છે, બધું પડ્યું રહેવાનું છે. ચાહે આધ્યાત્મિક સાંપ્રદાયિક હોય કે સાંસારિક બાબત હોય, આપણો અન્ય આત્મા ભગવાન શ્રીહરિની પાસે જવાનો છે. મહારાજના સુખે શિષ્ય થવાનો છે. આપણા ત્યાં દેહ નથી આવવાના, જાગૃતમાં સુસુપ્તિ નથી આવવાની, કઈ ગુણ નથી આવવાના, તો દેહના સંબંધી ક્યાંથી આવશે. જે કઈ દેખાય છે તે તો અહીંનું અહીં હોવ મૂકીને જાય છે, આપણને ખબર છે. બોલો આત્માનંદ સ્વામી થયા અને આ સંપ્રદાયમાં પેલા હાથ સાધુ કર્યા, પછી એના શ્રી રામાનંદ થયા એ હાથમાં, પછી રામાનંદ સ્વામી અને નિરાકાર જાણી ત્યાગ કર્યા, પછી રામાનંદ સ્વામીએ કિરણ ક્ષેત્રમાં જેને રામાનુજાચાર્ય ગુરુ કર્યા એના થકી આશીર્વાદ પામ્યા, પછી ભગવાનના દર્શન પામ્યા અને ભગવાને કહ્યું કે તમે નવીન સંપ્રદાય સ્થાપો એટલે ઉદ્ધવ સંપ્રદાય એને સ્થાપો વૃંદાવનમાં 1811માં. પછી માંડ્યા ભજન કરવા, તે સાધુ થોડા હોય ગયા બધા જેવા થયા, તેને બધા દેવા કારોવા કંઈક વ્યવસ્થા કરવી છે. લોજમાં આશ્રમ કર્યો તો ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા છે, પડતા પડતા લોજમાં આવ્યા છે. રામાનંદ સ્વામી એમના શીખ થયા, બરોબર છે. રામાનંદ સ્વામી બધું એને હોતી લઈએ છીએ, કાંઈ લઈ ગયા છે. લોજનો આશ્રમ મુક્તાનંદ સ્વામી, દેવકાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી જેવા ઘણા બીજા શીખ કહેતા હોય, કોઈ ચોલો લઈ ગયા લઈ ગયા બધું મૂકી બોલે. પછી મહારાજે બધું સંભાળ્યું, બધા સંતો પછી સમય જતા મંદિરો ત્યાં સંપ્રદાય વધ્યો, બધું મૂકીને મારા લઈ ગયા. કઈ કોઈ લઈ ગયા કે કઈ મંદિર મહારાજ કેડે બાંધીને ઉપાડ્યું, પડતાલનું ગઢડાનું શરીર વિશે શુભ નેત્ર જોઈ જેવા કે કોઈ હાઈરત નથી લઈ ગયા. કઈ નહીં રાખ્યું બધું, બધો બધું હાંસવાનું, આંખો હરકો આંકો ને સુખ્યા થાવ. પછી જે જે મોટા મોટા સંતો આચાર્યો જે આ સત્સંગમાં આવ્યા, ભાઈઓ ભાઈઓ એનાથી થાય એટલે હવે સત્સંગની સંપ્રદાયની દેવની ઈશ્વરની આચાર્યની સંતની શાસ્ત્રની સેવાનો લાભ બધો લીધો, નિર્વાચિત થયા, ભગવાનમાં જીવ જોડી દીધો, બધું ફરી ફરી રૂઈ ગયો. બોલો કોઈ કઈ આરે લઈ ગયા સંપ્રદાયનું સંસારનું એ કહેવાનું. હા રહ્યા ત્યાં સુધી ગેરસમજણ થયું હોય, એકાબીજી એકાબીજીમાં રાજદ્વેષ થયા હોય, ક્યાંક ભેદ થઈ ગયું હોય, ક્યાંક ઈચ્છા હોય સત્તાની ગાદીની બીજી ત્રીજી એને લઈને બાજણા થયા હોય, પણ જ્ઞાતર કોણ હારે લઈ ગયા. એ જેવા ત્યાં હજી ન સમજાણું હોય તો કોર્ટ કચેરી કાવા દાવા પોલીસ પૈસા તે મારા મારી બીજી ત્રીજી બગાડો બધું હોય, જ્ઞાતર હું આવી રહી ગયું મને જોવું. માટે સમજણા સિવાય કોઈ સુખ્યા નથી, આજે નહીં તેદી નહીં. એટલે આપણે તો રોજ ઉઠીને સાગર લઈને બેહું સમજણ શીખવી, આમાંથી જે સમજો એ સુખી, બાકી બધા દુઃખી. તેદી દુઃખી હતા ને આજે દુઃખી હશે, ભવિષ્યમાં દુઃખી સુખી રહે, સમજણા સુખી ગેરસમજણા બધા દુઃખી. ઘર સભાએ રાખી આમ નામ કરતા મહારાજ ને જેવા છે એવા જો આપણે જાણી જઈશું ને તો બધી વૃત્તિઓ ભગવાનમાં ક્યાંય જાય છે હરાક લે, અને આનંદ આનંદ થઈ જશે અને પરમાત્માનું અખંડ સાનિધ્ય સુખ અને સેવા અને દર્શન રહેશે. બાકી તો માયા તો છે,
એ ક્યાં આગી જાય અને આપણે ક્યાં આગી જવાય દઈએ, તારું એના મન નો ગોઠે આમ કઈ મોળા પડી જાય એટલે ભગવાન પાસે લોસો નાખે એટલે રાજી રહે રાજી રોમાં. એમ આપણને આજ સુધી ભગવાને માયા દઈ દઈને સુખ્યા રાખ્યા છે અને આનંદમાં રાખ્યા છે, કારણ કે ભગવાન સમજે છે અભિચારણ માયા લઈ લઈને મરી જાય અને કઈ મારા થી સુખ છે માયા જ સુખ છે. સમજીએ તો સારું, ભગવાન બધી માયા લઈ લે ને એની મૂર્તિ દઈ દે એવો કઈક આપણે કઈક સમજણ નું ફાઉન્ડેશન કરીએ તો ભગવાન ને પોતાની મૂર્તિ દઈ દેતા માયા લઈ લેતા હરખ થાય. અને માયા લઈ લીધા વગેરે મૂર્તિ ક્યાં દેવી, મૂર્તિ રહેતી નથી. જીવ માંથી બધી માયા લઈ લે જીવ ને ચોખ્ખો બનાવે ફર્સ્ટ ક્લાસ ને પછી પોતાની મૂર્તિ અંદર પધરાવે તે હોનાના પાત્ર માં સિંહ નું દૂધ રહે એમની શુદ્ધ આત્મ મૂર્તિ રહે. બાકી આ મૂર્તિ માયા માં ન રહે, શુદ્ધ ચૈતન્ય માં રહે. શુદ્ધ ચૈતન્ય કરવું હોય એને માયા બધી કાઢવી પડે પોતામાંથી, બ્રહ્મરૂપ થવું પડે. હું આત્મા છું બ્રહ્મ છું એમ નક્કી કરી નાખવું પડે. માયા મારે કોઈ કાળે નહોતી, ત્રણ દેહ રૂપી ત્રણ ગુણ રૂપી ત્રણ અવસ્થા રૂપી તો બીજી હોય જ કે નહીં. જેને નીચ ખવાડીએ છીએ નીચ ખવાડીએ છીએ હારી પથારી કરીને, જેને પોતાનું સ્વરૂપ માનીએ છીએ અને બધા ઇન્દ્રિય અંતરના સુખ અને પોતાનું નામ ને ફોટો ને આબરૂ જમાવીએ છીએ, એ શરીર જ આપણું નથી. એ આબરૂ કાંઈ સુખ એક કહેવાનું હાસું ક્યાંય, આપણે થાવે એનાથી અલગ તત્વ છીએ, કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા છીએ. આપણામાંથી આ બધી ત્રણ શરીર ત્રણ ગુણ ત્રણ દેવ બધી માયા કાઢશું શુદ્ધ ચોખા થઈ અને શ્રી હરિજી મહારાજ ની મૂર્તિ નું અખંડ ધ્યાન ભજન કીર્તન કરશું ત્યારે બધી માયા આત્મા થી ઓગળી જશે અને ભગવાન ની મૂર્તિ પ્રગટી જશે. એ મૂર્તિ સાથે આત્મા કાયમ લભી શકશે, કેમ કે સત્ય મૂર્તિ સત્ય આત્મા એનું હવે જોડાણ છે. અટાણ સુધી અસત્ય દેહ સાથે સત્ય આત્મા જોડાણ હશે, અસત્ય દેહ કઈ રહે નહીં એટલે આત્મા બિચારો નવરો જન્મે મરે, જન્મે મરે, દેહ મળે ને પાછો દેહ ટળે, દેહ મળે ને પાછો દેહ ટળે, એટલે દુઃખ નો કોઈ પાર જ નહીં. સત્ય એવા આત્મા અસત્ય એવા શરીર સાથે જોડાણો, અસત્ય એવા સંબંધી સાથે જોડાણો, અસત્ય એવા ધન માલ મિત્રો બંગલા ગાડી ભોગ સુખ વિલાસ માન આબરૂ માં જોડાણો એટલે મરવાનો જ થવાનો, દુઃખી થવાનો, ને કાળજી ઝાપટું ખાય ખાય ને એ સોલાઈ મરવાનો બીજો ત્યાં. પણ સત્ય એવો આપણો આત્મા જયારે સત્ય એવું ભગવાન નું ધામ ને સત્ય એવી એ ધામ નું કારણ એવી મૂર્તિ મહારાજ ની છે તેને ઓળખીને એનું ખૂબ મનન કરીને એને પામી જાય તો કોઈ બી કાળ કર્મ માયા નો દુખ્યો દુખાય નહીં, હેરાન થાય નહીં, અખંડ યુગો યુગ આનંદ રે. કોણ વેલો આ વાત સમજીને મંડાઈ પડે, મંડાઈ પડે એનો ફાયદો થાય. નિત્ય નો અભ્યાસ જરૂરી છે. આ જન્મ અભ્યાસ શરૂ કરો કે આવતો જન્મ એક લાખ જન્મ પછી જે બી અભ્યાસ કરશું તે બી ભગવાન ને વર્ષું અખંડ સુખ્યા થશું. મહેનત તો કરવી પડશે, કેમ જે ભગવાને જ નક્કી કર્યું છે તમારી પાસે મહેનત મારે કરાવવી છે અને પછી જ મારે મારી મૂર્તિ નો અખંડ આનંદ તમને દેવો. દીકરા મારા મહેનત ન કરો એટલે જ દેવો, એ હાવ મફત બધાને દઈ શકે એમ છે. પણ એને નિયમ કર્યો છે અભ્યાસ કરે ખૂબ મારો ખપ રાખે, દાસનો દાસનો દાસ થઈને જીવે અને સાનો માનો સેવા કરે, પાયડે બધી પડી મૂકે અને મારું અખંડ ધ્યાન ભજન સ્મરણ કીર્તન કથા વાર્તા સેવા કર્યા કરે મારે અને પછી મારું જ દાન દઈ દેવું છે એટલે આ મૂર્તિ હવે તારી કોઈ ન મળે એવી માને આને અખંડ તારી અડતે નહીં આવે હવે કાળ કર્મ માયા કઈ તું આથી તું મારા જેવો મહામુક્ત નિરંજન પરમ સ્થાન નું મુપૈ ક્યારું ક્યારે ખજાનો તારા હાથમાં આવે એમ નામ લઈ લેવો એ કરી કપા કરજો કપા કરજો કપાતા મનુ જન્મ આપ્યા સત્સંગ આપ્યા સંતો આપ્યા ભક્તો આપ્યા હજી કૃપા કૃપા દાંડીઓ કર્યા કરે સાનો માનો ધ્યાન કર ભજન કર તારે કઈ કરવું જ નથી હે ખરો છો. આત્મામાં ઘણી શક્તિ છે, ઘણું કરી શકે છે. એ નથી કરી શકવાનો એ બધું ભગવાન કરી દેવાના છે. પણ જે આત્મા કરી શકે છે એ તો ભગવાન એની પાસેથી આશા રાખે કે નહીં, અપેક્ષા રાખે કે નહીં. બોલો, નાનું છોકરું હોય મા બાપ એને તેલ લે, મોટા પાણી તો હાલવાની ઈચ્છા રાખે કે ન રાખે. એ મોટો હારો હારી કે એમ તેડો જ મન તેડો, હવે જમવા બે ચાર લાડુ ઉડાવી જશે આનો મનો હાલ. આ તો કીધું જ પીવે દાંડાઈ નો હાલે ને, આપણે થાય તો આપણે કરવું જોઈએ ને. એટલું તો જામ ભજન નિયમ શ્રદ્ધા શક્તિ સેવા ભક્તિ નિષ્ઠા જ્ઞાન વૈરાગ કેળવવું જોઈએ ને, સેવા ભક્તિ કરવું જોઈએ ને, કઈ કરવાનું નહીં. તમે ધામ જોઈ હતી, અખંડ સુખ જોઈ હતી, દર્શન જોઈ, મૂર્તિ જોઈ અને નરી માયા મળે એવી તો માથા કોઈ રાજ દિવસ બધા કરે છે. બેરા છોકરાની સંસારની સેવામાં કયો માળો પાછો પડ્યો,
કથા કીર્તન ને સત્સંગની સેવામાં મળવા મુ જાય. ઓલામાં તો બધા પેઢી છોટી પડ્યા પહેલા જાય ને એમને પૂરમાં પાંદડા તણાતા હોય એમ ઉભા નથી રહેતા. ભગવાન નું ભજન કરવું, સત્સંગ ની સેવા કરવી, એમાં જ એને ટાંગા દુખે છે, માથું ચડે છે, ખતર જાતના વિચાર આવે છે. મને લોકો શું કે છે, મારા હગાવાલા શું કે છે, બધા કે છે કે તું તો આમ ભાઈ ભગત ને બધું આમ હતું છે ને તેમ હતું છે. હું જાય મારું હવે આગળના ભક્તો થયા છે, એને બધાએ જે કર્યું છે એ જ આપણે કરવું છે. કેમ નવું કરવું છે? સંસારની મર્યાદા ને મોટપ ને એના દબાણમાં આપણે જીવશું તો ભગવાન ને સંતો ભક્તો ને ક્યાંથી રાજી કરી શકશું? હા, જગત ના મોટા માણસ કહેવાતા આબરૂદાર ને હાવ ઊંધા મગજ ના હોય એવા થી વળી આપણે દબાઈ ને એને રાજી રાખવા પાછા સત્સંગ ની સેવા નો ત્યાગ કરીએ. કઈ જવું હોય પાંચ દસ દિવસ સંતો ભેળો થાય, કે છે આમ કે છે તેમ કે છે મન કેવો ગણશે, માટે કઈ જવું નથી એમ કરીને પાછા એના દબાણમાં બંધ કરી ભક્તિ સેવા ને સત્સંગ તો શું સારું થાય આપણું? ભાઈ આગળ ભક્તો થયા છે એને કોઈ ને ક્યાં ગણ્યા છે ત્યારે એ ભગવાન ની અલૌકિક મૂર્તિ સાથે જોડાઈ શક્યા છે. માય જીવ ને બહુ મોટા માની ને એનો ભાર રાખે એનાથી કઈ સત્સંગ સેવા ભજન થાય નહીં. ભાઈ જેને ભગવાન નો ભગવાન ના સંતો ભક્તો નો બારોબાર ભાર પડતો હોય એનાથી કુદી પડાય ને ભગવાન ભેળું થવાય. એમાંય જે એવા મોટા સંતો ભક્તો હોય એનો ભાર પડવો જોઈએ. સંતો ભક્તો નામે ઘણા એવા હોય છે કે એનાથી જગત ના જીવ હારા ભલી પાછા સમજાયણ્યા વગર એવા નકામા મોટા માની બેઠા હોય ને તો ઉપાધિ નો પાર નહીં, હાચામ કોઈ દી જોડાવા દે નહીં, સાચું સમજાવા દે નહીં. માયાના જીવ જ આપણને રાખે. માટે વિચારી ને ખુમારી વાળા સાચી સમજણ વાળા ભગવાન ને ઘરે જીવતા હોય એવા સંતો ભક્તો ને માટે આપણે ખૂબ આનંદ થી જીવીએ ને તો કાંઈ ભગવાન ને આપણે કહેતું નથી. આજ મારી વાતોમાં આમ નમગી કોર ચોથું તરંગ કેસેટવું પરમેશ્વર ની શક્તિ અને સત્સંગ ની દ્રષ્ટા ની શ્રી એ વાત કહે. રસોઈ જઈએ જીવકી તો આયે હરિજન, આ બધું રસોઈ નું ચાલે છે. પૂજા કરણ પ્રેમ છે અતિ પ્રસન્ન થી મન, શ્રી હરિ અને સંતો હરિભક્તો જેની રસોઈ જીવ્યા નાગરકામાં તે અત્યંત પ્રસન્ન મન ના હરિભક્તો એટલે કે થોડા ખાચર ના બંને ભાઈ ના ચારે પુત્રો પ્રેમ થી શ્રી હરિ ની પૂજા કરવા આવ્યા. આ ચારે ભાઈ ની રસોઈ હતી. સમજાણું તમને? કેશવ ચંદર પ્રથમ ની ચર્ચે હરી કે ભાલ ફૂલ કે હાર પહેરાય કે એ કોટાય દિશા. પેલા શ્રીહરી ના લલાટ માં કેશવ ચંદન ચર્ચ્યું, પછી ફૂલ ના હાર પહેરાવ્યા અને એક દુશાલો ઓટાવ્યો. જગજગ કંઠે કપૂર થી આરતી કરી વારંવાર અતિશય વિનંતી કરીને શ્રી હરિ ના ચરણો આતી લીધા. મહાન બુદ્ધિશાળી કે ભક્તો એ બધા સંતો ની ફૂલ હાર પહેરાવીને પૂજા કરી. પછી પ્રેમ સહિત હરિભક્તો ની પણ પૂજા કરી. સાગર માં આવું આવે છે હરિભક્તો ની પણ પૂજા કરવી. શ્રી હરિએ તેમનો પ્રેમ જોયો અને તે ચારે ને એટલે કાળા ખાચર ને માણસિયા ખાચર, એ ભરા ખાચર ના એક ભાઈ હતા નાપા ખાચર એના દીકરા, અને બીજા રાણા ખાચર ને ડોસા ખાચર, એ ભરા ખાચર ના એક હાથિયા ખાચર ભાઈ હતા ના દીકરા. આ ચારે એમના ભત્રીજા છે. સમજાણો? એને ભગવાન ની ખૂબ પૂજા કરી, હરિભક્તો ની પૂજા કરી. મહારાજે ચારે ને સારા વસ્ત્ર આપ્યા. એ સિવાયના બીજા દરબારો શ્રીહરિ ની સાથે જે આવ્યા હતા તેમને એક એક વસ્ત્ર આપ્યું. માતા દાદર રાઠોડ દાદર અને નાજા જોગ્યા ને પણ એક એક વસ્ત્ર આપ્યું. મહારાજ બધું આપવા માંડ્યા છે. કેમ જે મહારાજ ને અહીંથી જવું છે ને એમ આ બધું નડે એમ છે, વચ્ચે ચોર લૂંટી જાય એમ આપી જ છે. બીજા જે હરિભક્તો વિપ્રો હતા તેમને પણ એક એક વસ્ત્ર આપ્યું. એક એક શ્વેત વસ્ત્ર ત્યાગી બાઈઓને આપ્યું, દોડું લુગડું એક એક એને આપ્યું. તેમણે તેમાં શ્રી હરિના ચલાવીને પડાવીને નિત પૂજામાં રાખ્યા. જો આ કોરું શું કરે છે કહું તો આમાં જરા ચલાવીને પડજે ને કે ઉર્ધ્વરેખાના ચિહ્નોએ સહિત કેશવ ચંદનના ચરણારવિંદ એક એક જોડ જે પડાવ્યા તે સભામાં જ પાડી દીધા હતા. ચરણોમાં કેશવ ચંદન ચર્ચીને આનંદકારી શ્રી હરિ તે ચરણોની છાપ સંતોની છાતીમાં હતી અને બાથમાં લઈને એક એક સંતને મળ્યા. કપડામાં આપી છાપ એવો નહીં, સંતોની છાતીમાં હતી. પીછે ધ્રુવકુ મિલે બોલાઈ હતી બખાન કરી કે તાય સબકુ હરિ ધીરજ દીને અલૌકિક આનંદ જોકીને. પછી શ્રી હરિએ દરબાર સુરા ખાચર ને બોલાવ્યા.
અને અમને બાથમાં ગાલી મળ્યા તેની ઘણી પ્રશંસા કરી કે ધનશેર થોડા બાપુ તમ જેવી સેવા પૂજા અને શ્રદ્ધા બીજાથી રખાય નહીં, અમે તો અમારી બહુ સેવા પૂજા સત્સંગની કરી અમ ખૂબ વખાયા, બસ સૌને ધીરજ આપીને દિવ્ય આનંદ કરાયો, સમજાણો પછી કહ્યું કે અમે જઈશું ધીરજ રાખજો, પાછો દુઃખી થઈ જતા નહીં, પરિવાર હોય તો આવશો, આવો આનંદ ક્યાંથી મળે એવી બધી વાત છે. અને મહારાજે કહ્યું સંત કી રક્ષા કર્ણ કાજા એસે કોક હોવ હી રાજા, રાજા બિન રક્ષા હોવે રક્ષા બિન પ્રજા સુખે ન સોવે. દુનિયાની જે અરાજકતા હતી, લડા લડીને મારામારી અંદરો અંદર હતી, એમાં સંતો પણ પીડાતા હતા, કોઈ કોઈની વારી કરતું નહીં. મહારાજ કહે છે બધા ધીરજ રાખજો, સંતોની રક્ષા કરવા માટે એવો કોઈ પ્રબળ પ્રતાપી રાજા થશે, રાજા વિના રક્ષા ન થાય અને રક્ષણ વિના પ્રજા સુખે કે સુઈ શકે નહીં. માટે રાજા જોઈ નહીતર ઢૂંટારાઓ કોઈને હેખે રહેવા દે નહીં, ધીરજ રાખજો. કોક રાજા એવો આવશે. પૂર્વે પ્રજાને સુખી કરનારા ઘણા મોટા મોટા રાજાઓ થયા હતા. પૂર્વે થઈ ગયેલા પ્રજાપાલક રાજાની રીતને જયારે વિચારવામાં આવે ત્યારે તે સાચા રાજા કહેવાય, મન ફાવે એમ પ્રજાને પીડે તો બધા ખોટા રાજા કહેવાય. જે રાજા પ્રજાને સુખી કરે તે જ રાજા સ્વયં સુખ મેળવી શકે છે. વગર અપરાધે કોઈ રાજા પ્રજાને દુઃખી કરે તો તે રાજા કદાચ ચક્રવર્તી હોય ને ચક્રવર્તી થોડા બાપુ તો પણ તેનો નાશ થાય છે. ગમે એવો મોટો હોય ને પ્રજા એની અનુયાયી છે, એને આધીન છે, સાવ દુર્બળ છે, પણ ચક્રવર્તી સમ્રાટ સર્વ સમૃદ્ધિ અને સૈન્ય વગેરે શક્તિથી યુક્ત આ રાજા પણ નિર્બળ એવી પોતાની પ્રજાને જો વગર માટે પીડે તો એનું રાજ્ય ભગવાન નાશ કરી નાખે. નોરવત આમ છે કે ચક્રવર્તી હોય તો પણ તેનો નાશ થાય, એમાં બીજા રાજાઓની તો વાત જ શું કેવી, એ બધું પ્રત્યક્ષ દેખાય જ છે, ખબર જ છે બધાને. આવી બધી ઉથલ પાથલ સંસારમાં અને સંપ્રદાયમાં પણ થતી હોય છે, આપણે બધા એની હોરા નીકળેલા છીએ, જાણીએ છીએ બધું. અંતરજામી જોવું એસી હે ઈશ્વર શક્તિ પ્રબળ, તો કબો નાશ ન હોવું મહાપ્રલય હોત તો હોવું. ભાઈ ભાઈ કોઈના હાથમાં કાંઈ નથી, જીવમાં મફતના ઊંચા પદમાં તે દેશ અને અહંકારી થઈ જાય છે. અંતરિયામી એવા શ્રીહરિની કોઈ પ્રબળ શક્તિ છે, મહાપ્રલય થાય તો પણ તે શક્તિનો ક્યારે નાશ થતો નથી, શક્તિ બધાનો નાશ કર્યા કરે. સોળે મૂર્તિમાન ભય ભય દેખાત તેની સમય બિન પડે ન જાન, સિદ્ધ મુનિ જો દેખક પ્રતિક, તે ઈશ્વરની અંતરિયામી શક્તિ મૂર્તિમાન છે. યોગ્ય સમય આવે ત્યારે તે દેખાય છે, યોગ્ય સમય સિવાય કોઈને તેની ખબર પડતી નથી. શક્તિ ભગવાનની દેખાતી બંધ થઈ જાય ને એટલે જીવને પોતાની શક્તિ માંડે મનાવા કે હું જ છું, હું જ કરું છું, કોણ છે આમ તેમ ફળાવું ઢીગડું. સમય આવે ત્યારે પરમેશ્વરની શક્તિ આવે, સીએ અમે સીએ હું જે સિદ્ધ મુનિઓ છે તો તેમને પ્રત્યક્ષ દેખે છે. મોટા મોટા સંતો મુનિઓ છે ને આ પરમેશ્વરની શક્તિને પ્રત્યક્ષ દેખે છે. એક કહેવાતા ગંડવા હેલેલા રાજાને એક મોટા સંતો જેમ કહ્યું કે તમે બહુ આવું બધું કરો છો, તમને કોઈ ઉઠલાવી નાખ્યો તો કોણ કે મને ગાદી હેઠે ઉતારનાર પેદા થયો છે. એટલે તમે આવ્યો તો સામાન્ય માણે ઉલર હેઠા નાખી દીધું. જે પરમેશ્વરની અંતરિયામી શક્તિ મૂર્તિમાન સર્વત્ર વિતરે છે એને સિદ્ધ હોય ને એ દેખે, બધાને દેખ્યામાં આવતી નથી. જો એને શક્તિ દેખાતી હોય તો આંકલો કરત નહીં કોણ છે મને પાડનાર કે ઉતારનાર. ભય હોય પરમેશ્વરની શક્તિ હોય જે આપણને દેખાતી ન હોય, જો એની કોઈ ખબર ન પડે છે, સમય બિન પડે ને જાણ, સમય આવે ત્યારે ખબર પડે. મોટા સંતો દેખે છે. અખંડ અચ્યુત જો અવિનાશી, અનંત બ્રહ્માંડ સો રહે પ્રકાશી, તર્ક કરે મે ન આવત કે હા અતર્ક સ્વરૂપ રહે એ હા. ભગવાન નો મહિમા એવો આસો પહેલા અખંડ, તે પરમેશ્વર અખંડ છે, કાયમ પહેલેથી અત્યાર સુધી અખંડ અચ્યુત છે, ચૌતા નથી, વિકાર ન થશે, અવિનાશી છે, એનો ક્યારે નાશ ન થશે. અને અનંત બ્રહ્માંડ ને એ પોતે એકલા પ્રકાશિત કર્યા, તે પરમેશ્વર તર્કે કરીને જાણી શકાતા નથી, કોઈ
માં એવી અક્કલ નથી કે એ પરમેશ્વર ને જેમ છે એમ જાણવા સમર્થ થાય. કદી નહી, પાણી હોય તો એ બધું ઉતરી જાય. ભગવાન જેમ જેમ કોઈના સર્કમાં જાણવામાં આવતા નથી, કારણ કે તેમના સ્વરૂપ ને શાસ્ત્ર અસારી કરે છે. અખંડ અચ્યુત જો અવિનાશે ભગવાન અતર્કે રહે છે, તર્કમાં નથી આવતા. જબ તે ધારક મન મેં, જયારે પરમાત્મા પોતે મનમાં એવું ધારે કે આ માણસને, આ જીવને, દેવને, ઈશ્વરને, અથવા જૈનને હું આટલો પકડા, તર્કમાં આવું, ત્યારે એને કેટલા ભગવાન તર્કમાં આવે છે. બાકી વાતમાં માનને કદાચ પરમેશ્વર આપણને થોડા ઘણા જો સમજાણા હોય તો એને ધાર્યું છે કે આને હું એટલો સમજાવ, તેથી કરીને આપણને એટલા સમજાણા હશે. બાકી કોઈ એવું માનતા નહીં. તમે બહુ મહેનત કરીને, બહુ વાંચ્યું, બહુ સાંભળ્યું, બહુ ધ્યાન કર્યું, બહુ મિત્રો, બહુ સમાગમ કર્યો એટલે મને ભગવાન એટલા સમજાય. હા, એ ખોટું નહીં, પણ તમે આવું બધું બહુ કર્યું પછી ભગવાને ધાર્યું કે આને એટલું સમજાવ, એને ધાર્યું એટલે સમજાવ. હા, એને ધાર્યું શું કામ કે આપણે બહુ એને વાહે તડપ્યા, ચલા કર્યું, મહેનત કરી, વાંચ્યું, સાંભળ્યું, કથા, શ્રવણ, વ્રત, જપ, પૂરક બધું કર્યું, ત્યારે ભગવાને દઈ આવી એટલે એને સંકલ્પ કર્યો કે આ ભગતના મનમાં મારું આટલું સ્વરૂપ સમજાવ. એને જેટલું મનમાં નક્કી કર્યું એટલું જ આપણને પરમાત્માનું જ્ઞાન થાય. એટલા જ ભગવાન તર્કમાં આવે, બાકી અગોચર રહે, થોડી નો મગજમાં આવે. જેને જેને જેટલા ભગવાન સમજાય છે, જેટલો ભગવાનનો મહિમા સમજાય છે, જેટલું ભગવાનમાં સુખ થાય છે, બધું પરમાત્માએ ધાર્યું હોય એટલું થાય. ભગવાનના જારા બારા, ખ્યાલ બારા, એના કરાવ્યા વિના કાંઈ થાય નહીં. કેમ જે સર્વ પ્રકાશક માત્ર ને માત્ર એક હરિ છે, એના પ્રકાશ્યા વિના કોઈને કાંઈ પ્રકાશતું નથી, પોતાનું સ્વરૂપ પણ પ્રકાશતું નથી, હું એવું જ્ઞાન પણ પ્રકાશતું નથી ભગવાન ના કરાવ્યા સિવાય. ભગવાન જો ન પ્રકાશે તો આપણે આપણો આત્મા પણ હું છું એવું ક્યારેય અનુભવી શકતા નથી.
આપણું જ્ઞાન આપણને ન હોય શકે એના કરે વિના, એટલે આપણે પરમેશ્વરને આધીન છીએ. આ વાતની આપણને ખબર હોવી જોઈએ. આપણે હું છું એવું જે અનુભવી રહ્યા છીએ તે પણ એનું કરાવ્યું અનુભવ થઈ રહ્યો છે. એ ન કરાવે તો એક ફ્યુઝ ઉડી જાય તેવી ભગવાનની લીલા છે. એક ભાઈ હતા, એને કોણ જાણે હું થયું, હાવ મેમરી વહી ગઈ, એવી વહી ગઈ તે મારી પાસે લેવા. મને કે આ બહુ મહાન માણસ હતા, આનું જ્ઞાન, આની વાત, આનો વિવેક, આનો વિચાર અને એની ભક્તિ આ છે તે. પણ કે આને મેમરી હા હોય છે, હોય ને આમ ભાવ હોય કે ભાવ અને કઈ યાદ જ નથી, કશી જ નહીં. મને કે આપણે વાતચીત કરીએ તો શું કરે, તો કાંઈ નહીં. મને બહુ નવાઈ લાગી, પછી તો મારી પાસે લો મારી ભાઈ આવ્યો, ખૂબ આવી ગયા. મેં કહ્યું જય સોમાન, મને કહે જય સોમાન. એટલે મને એમ લઈ ગયું, આને તો છે બધી ખબર પડે. તમને એવું લઈને પૂછ્યું, મેં કીધું આ તો બોલે છે જય સોમાન, તમે બોલશે ને એટલું બોલશે, પછી એમ કઈ ખબર નહીં પડે. મેં કીધું કેમ છો, મને કે કેમ છો, મેં કીધું હવે હાજો, ક્યારે આવ્યા, તમે ક્યારે આવ્યા, હું જે કહું કે પછી કઈ નહીં. તમે હું બોલ્યા તો હું નહીં કઈ નહીં, બોલો માણસ જેવો માણસ, નખમાં રોગ નહીં. તમે જોવો તો રોપાળો એટીકેટ ફર્સ્ટ ક્લાસ લાગે, તો ભણેલો ગણેલો આ થઈ ગયું. બહુ આશ્ચર્ય થયું. મેં કીધું કોઈ ડોક્ટર બોક્ટર ને બતાવ્યું તો બધાને બતાવ્યું, કોઈને કઈ ખબર જ પડતી નહીં. મને હું થયું છું આમ જ છે, મને આની હારે ઉકળ્યો હતો અને કાંઈ ખબર જ પડતી, બાકી બધું રેડી. લ્યો પરમેશ્વર પ્રકાશે એટલું પ્રકાશ થાય. જો કોઈનું કાંઈ હાલતું નથી, શાસ્ત્રમાં કાળ માયા અને કર્મનું જે તે સ્થળે પ્રધાનપણું કહ્યું છે એ તો ભગવાન રવા દે એટલું જ રહે, બાકી એ બધા છે ને કહેવાના છે, ગણવાના ખાલી, બાકી ભગવાન ધારે એટલું જ થાય. કોઈ ચક્રવર્તી સમ્રાટ રાજા હોય કે ઈચ્છે ને તેમ જ થતું હોય, પછી રાજાને ત્યાં પ્રધાન હોય, મંત્રી હોય, વજીરે હોય, સલાહકાર બોર હોય, કોઈ ગુનેગાર હોય તો એનો ન્યાય અન્યાય ને નિર્ણય આપનારા જજો, સદસ્ય અને કે વકીલો, પરિષદ આખી હોય, એમાં વાતે મુકાય, બધા વિચારે ખરા, આછું ખોટું બધું ક્યાંય ખરા, પણ આખી રાજા ઈચ્છે એ થાય, કોઈનું કાંઈ હાલે નહીં. રાજા કે જ ન્યાય કહેવાય, રાજા કે જ અન્યાય, રાજા કે સત્ય, રાજા કે અસત્ય. આ લોકમાં જે પોતાના બાહુબળથી કે બુદ્ધિકળથી દુનિયાનો રાજા થઈ પડ્યો હોય તો પણ એ માણસ છે, પૃથ્વીનો પંચભૂતના દેહ વાળો એક જીવ છે, છતાં પણ એક જ ન્યાય થાય છે, એક જ સત્ય. અનંત કોટી બ્રહ્માંડનો જે ખરેખર નેચરલ રાજા છે કે જેને જીવાડ્યા હું તમે જીવીએ છીએ, મળીએ છીએ, એ વિશે જ ન્યાય હોય એમાં નવાય સિવાય. ભગવાન સ્વામિનારાયણે ભગવાનનું સ્વરૂપ સમજાવતા એમ કહી દીધું કે રાજા વજીરનું પ્રધાનનું મંત્રીનું હાલવા દે, એટલું હાલે, ન હાલવા દે ત્યારે લેશ માત્ર ચાલતું નથી, એમ ભગવાન પણ કાળ કર્મ માયાનું હાલવા દે, એટલું હાલે, ન જ્યારે હાલવા દે ત્યારે લેશ માત્ર ચાલતું નથી, કોઈનું ન ચાલે. કરતું કરતું મન્યથા કરતું સમર્થ, એ પરમાત્મા બધું જ કરવા સમર્થ છે. જળનું ચેતન કરી નાખે, ચેતનને જળ કરી નાખે, જે અક્ષર બ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડ ને મુક્તો ને ભગવાન ને ધરી રહ્યો છે એવી આપણે વાત કરીએ છીએ, તે અક્ષર બ્રહ્મ ને પણ ભગવાન પોતામાં લીન કરી શકે, મુક્ત સહિત અને એકલા સમ્રાટ રહી શકે અને એના વિના એકલા બધું ધારી શકે, બધું આંકી શકે, એટલો ભગવાન નો મહા મોટો મહિમા છે.
આપણે જીવની બુદ્ધિ થોડી ભગવાનનો મહિમા સ્વરૂપ બહુ મોટું જાણી જાણીને કે કેટલું જાણીએ. મારા ભાઈને એક દી કીધું હતું કે ગ્લાસમાં કઈ સમુદ્ર સમાય, ભગવાનનો મહિમા તો ગાઢ છે, આપણી બુદ્ધિ મગજ સાવ નાનું છે ગ્લાસ કરતા. હે પરમેશ્વરની કથા વાર્તા સાંભળતા સાંભળતા ભગવાનને પામવાની મહેનત કરતા કરતા એમને રાજી કરવા માટે સેવા વત ધર્મ નિયમ બધું કરીએ ત્યારે ભગવાનને ક્યારેક એવું થશે કે આને હું સમજાવ, અને એ મનમાં નક્કી કરશે કે આને મારું સ્વરૂપ આટલું સમજાવ. ક્યારે એટલું સમજાય કે નક્કી કરશે, પછી કોઈની તાકાત નથી કે એને જાણે. એ જણાવે પોતાને જેટલા એટલા જ આપણે એને જાણી શકીએ છીએ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જબ તે ભારત મન મે જબ Thank you.
ભગવાન ધારે તો આપણને એનું જ્ઞાન થાય. આપણે આ દેહ ની અંદર જ્ઞાનવાન થઈને રહીએ છીએ, છતાં આપણા આ માઇક દેહ ની રચના ને આપણે કળી શકતા નથી. દાખલો, આપણી નિર્બળતા ને પકડાવવા માટે આ દાખલો છે કે ભલા માણસ, તમે ભગવાન ને જાણ્યા ની બંઠાશ મારો છો, અમે ભગવાન ને સર્વોપરી જાણીએ છીએ, અમને જ ભગવાન નું જ્ઞાન છે. દવા દે બધું રહે છે. તમે જે દેહમાં રહ્યા છો, જે શરીર તમારું છે, તમને ભગવાને આપેલું છે, તે તમારા કંટ્રોલમાં કહેવાય છે, એનું તમને જ્ઞાન નથી. બોલો, 2% નથી. તમે કોઈ માણસને એટલું પૂછો કે તારા 2 કાન એક સરખા છે, થોડો ઘણો ફેર છે, એમ ન કહો. તારી 2 આંખ કમ્પ્લીટ એક સરખી છે, 2 નેન, 2 ગામ. ભલે રોજ મોઢું જોતો હોય ને તો કેટલો કેમનો ફેર છે એમ કહી ના. આવી હાવ સ્થૂળ બાબત, 2 પગ 2 હાથ જેવી બાબત માણસને જ્ઞાન નથી. દેહ માં છે, દેહ મારું છે, હું હારો છું, હું જીવે છે, કઈ ખબર નથી. તો પછી શરીરમાં કેવી રચના છે, કેટલી ગ્રંથિઓ છે, એ બાબતની તો માણસને ન ખબર હોય, સ્વાભાવિક છે. પણ વાલા ભક્તો, એક માણસ આખી જિંદગી પરમાત્માની બનાવેલી આ દેહની આંખ એનો અભ્યાસ કરે, આખી જિંદગી એના ઓપરેશનો કરે, તોય પણ પરમાત્માએ રચેલી આંખનું સંપૂર્ણ જ્ઞાન એને નથી થતું. જેમ જેમ એ આંખને ન જાણે, ઘણું જાણે તો એને અપાર જાણવાનું બાકી રહે છે. એવું એક એક અંગ ભગવાને બનાવ્યું છે. કિડની જુઓ છો, એવું હાર્ટ જુઓ છો, એવું લીવર જુઓ છો, એવું અને મગજને જઈને કોઈ અડી શકતું નથી, આટલું સાયન્સ આગળ વધ્યું. તોય ભલે આપણે દવાખાને જઈએ, ડોક્ટર બિચારા આપણી સહાનુભૂતિ માટે મહેનત કરે, પણ એ જાણતા હોય છે કે આમાં અમારું ગજુ કેટલું શું ગાઈડ મારી દઈએ. અમે થોડી ઘણી ખબર પડતી હોય, થોડું ઘણું કઈક સંશોધન, કઈક દવા, થોડાક આધુનિક ટેકનોલોજીના સાધનો વાપરે, એમાંથી કંઈક પકડાય તો સમજાય તો દવા કરે, સારું કરે, બાકી આ કંઈક ઉભા રહે.
અને આપણે બધાને કેવું છે કઈ સારું આપણે થાય એટલે મેં કર્યું ન થાય તે ભગવાનની મરજી તે ભગવાન બાકી ભગવાન નું જ્ઞાન ભગવાન કરાવે એટલું થાય પરમાત્મા થી સમજતો અદભુત વિષય છે આના વિશે કાલ વાત કરી સાંભળવા જેવું છે સહજાનંદ સ્વામી મહારાજની જય